હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને ચાલો આપણે રિલેટિવ પ્રોનાઉન્સ ભણીએ છીએ ને રિલેટિવ પ્રોનાઉન્સમાં પાર્ટ વન સંબંધી સર્વનામો એ આપણે ગઈકાલે જોઈ લીધું છે રિલેટિવ પ્રોનાઉન્સ અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ બરાબર એ બે જોતાં આપણને સિમિલર લાગે છે એ આપણે ગઈકાલે વાત થયેલી છે પણ ખરેખર બેનો યુઝ છે બેનો ઉપયોગ છે ઇંગ્લિશમાં અલગ અલગ રીતે થાય છે રિલેટિવ પ્રોનાઉન્સ છે એ આપણે ઇંગ્લિશમાં કોઈ પણ બે વાક્યને જોડવા હોય છે બરાબર જ્યારે ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરીએ છીએ અને રિલેટિવ પ્રોનાઉન્સ છે એ આપણે વુ વૂમ અને વુઝ બરાબર ગઈકાલે આપણે ત્રણ પ્રકારના જોયા એમાં સૌથી પહેલાં આપણે વુ વિશે જોઈ લઈએ આપણે અત્યારે જે કંઈ પણ ભણીએ છીએ આપણું ફંક્શનલ એડિશન છે એમાં આપણે ટોટલ ત્રીજો ટૉપિક ભણી રહ્યા છીએ સૌથી પહેલો આપણે આર્ટિકલ્સ શીખી ગયા ફંક્શનલ એડિશન છે તમારા ગ્રામર છે જે રેકનર એમાં આખું ઇન્ડેક્સમાં ફંક્શનલ એડિશન આપેલું હશે એમાંથી ટોટલ આપણે આઠ ટોપિક ભણવાના રહેશે ધોરણ નવમાં બાકીના જે વધેલા ટોપિક છે એ ધોરણ દસમાં તમે કરશો તો એમાં આપણે પહેલું જ ગઈકાલે જોયું છે કે વુ વુ છે એનો આપણે જ્યારે પ્રશ્નસૂચક સર્વનામ તરીકે ઉપયોગ કરીએ છીએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે હું એટલે કોણ એમ કહીએ છીએ અને પ્રશ્નસૂચક સર્વનામ છે એનો યુઝ ક્યારે થાય છે તો કોઈપણ વાક્યની શરૂઆતમાં થાય છે પણ જ્યારે રિલેટિવ પ્રોનાઉન્સની વાત થાય છે તો એનો ઉપયોગ આપણે વાક્યની વચ્ચે કરીએ છીએ બિકોઝ કે બે વાક્યને આપણે જોડવાનું હોય છે તમે અહીંયા જોઈ શકો છો એટલે હું એનું ગુજરાતી થાય છે અહીંયા કે જે બરાબર અને આપણે ગઈકાલે બહુ ડીપમાં એક્ઝામ્પલ સાથે સમજી લીધું છે કે જ્યારે કોઈ પણ મનુષ્યનું નામ છે એ ખાલી જગ્યાની પહેલાં આપેલું હોય અને ખાલી જગ્યાની પછી ક્રિયાપદ હોય ત્યારે વુ પછી નેક્સ્ટ સેકન્ડ વન હતું આપણું વૂમ બરાબર વૂમ એટલે કે જેને અને વૂમનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે કર્મને રિલેટેડ કંઈ વાત થાય છે કરતાને રિલેટેડ જ્યારે વાત થાય છે ત્યારે વૂનો ઉપયોગ થાય છે કર્મને રિલેટેડ જ્યારે કંઈ પણ વાત કરીએ છીએ કે જે ને એનું ગુજરાતી થાય છે અને જ્યારે ખાલી જગ્યાની પહેલાં કોઈ પણ મનુષ્યનું નામ આપેલું હોય ખાલી જગ્યા પછી તમને સર્વનામ આપેલું હોય ત્યારે વૂમનો ઉપયોગ આપણે કરીએ છીએ નેક્સ્ટ થર્ડ વન હતું વુઝ જે આપણે ગઈકાલે જોયું હતું વુઝ એનું ગુજરાતી થશે કે જેનું કે જે ના કે જેની બરાબર આપણે કંઈ પણ કરી શકીએ અને વુઝનો ઉપયોગ થાય છે સંબંધ દર્શાવવા માટે થઈને અને વુઝ ક્યારે ખાલી જગ્યામાં આવે છે તો જ્યારે ખાલી જગ્યામાં આગળ મનુષ્યનું નામ હોય ખાલી જગ્યાની અને ખાલી જગ્યા પછી જ્યારે કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ નિર્જીવનું જ્યારે નામ આપણે આપીએ છીએ બરાબર છે ત્યારે કોનો ઉપયોગ થાય છે તો વુઝનો ઉપયોગ થાય છે આપણે નેક્સ્ટ નંબર ફોરથી જોવાનું બાકી હતું મિત્રો તો નંબર ફોર ઉપર તમને આપેલું છે વીચ વીચ એનું ગુજરાતી થાય છે કે જે યાદ રાખજો અત્યાર સુધી આપણે વીચ એટલે કેનો ઉપયોગ કર્યો છે એ આપણને ખબર છે બરાબર ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં કે જ્યારે પસંદગીની વાત થતી હોય છે આપણે બરાબર ને યાદ કરજો જ્યારે પણ તમને કન્ફ્યુઝન થવા લાગે ત્યારે આપણે જૂનું થોડું યાદ કરવાનું ધોરણ આઠના ચોપડાઓ છે બધા ખોલવાના બરાબર એટલે એમાં આપણે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ ખોલશું એટલે બધું આપણને ઇઝીલી ખ્યાલ પડી જશે એટલે નેક્સ્ટ આપણે જોઈએ છીએ વીચ વીચનો ઉપયોગ સામાન્ય રીતે કોની માટે કરવામાં આવે છે બે વાક્યને જ્યારે જોડવાના હોય છે ત્યારે તો જ્યારે નિર્જીવ અથવા તો કોઈ પણ નાન્યતર જાતિનું નામ આપેલું હોય તમને બરાબર ત્યારે આપણે વીચનો ઉપયોગ કરીએ છીએ નિર્જીવ વસ્તુ અથવા નાન્યત્તર જાતિમાં આવશે પ્રાણી અથવા તો પશુ બરાબર મિત્રો અને યાદ રાખજો કે જેમ કરતા તરીકે આપણે વૂને મૂકીએ છીએ વાક્યને જોડવા માટે પણ એ જ રીતે વીચ છે એનો ઉપયોગ પણ આપણે કેવી રીતે કરીએ છીએ તો કરતા વિભક્તિ તરીકે જ કરીએ છીએ એટલે યાદ રાખજો કે વીચ છે એ પણ કરતા વિભક્તિ તરીકે જ વપરાય છે પણ કેના માટે તો નાન્યતર જાતિ અથવા તો નિર્જીવ વસ્તુ માટે અને હું પણ કરતા વિભક્તિ તરીકે વપરાય છે પણ ક્યારે તો વુનો ઉપયોગ કરતા તરીકે જ થાય છે પણ મનુષ્ય જાતિની વાત થતી હોય ત્યારે વિભક્તિની વાત થતી હોય ત્યારે વૂ બરાબર છે માલિકીનો ભાવ સૂચવવાની વાત થતી હોય ત્યારે વુઝ તો આ બધું તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવું પડશે જેથી કરીને ઇન્ટ્રોગેટિવ અને રિલેટિવ એ બે પ્રોનાઉન્સ તમારે મિક્સ ન થઈ જાય એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણે કે ધીસ ઇઝ ધ લાયન જો તમને ખાલી જગ્યા પહેલાં પશુનું નામ વિચ સેવડ ધ ચાઇલ્ડ કે આ એ જ સિંહ છે કે જે શું કર્યું છે કે જેને પેલા બાળકને બચાવી લીધું છે બરાબર તો ખાલી જગ્યા છે એમાં સામાન્ય રીતે વાત કોની થયેલી છે તો કરતા તરીકે લાયન છે ને કારણ કે બાળક બાળક છે એને બચાવવાનું કામ કોણે કર્યું છે તો સિંહ એટલે કે લાયને કરેલું છે બરાબર તો કરતા વિભક્તિ તરીકે તમને શું આપેલું હશે તો નાની અતર જાતિની વાત થયેલી હશે એના પછીની વાત છે તમને જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ યાદ રાખતા જજો મિત્રો નંબર ફોર ઉપર આપણે વીચ વીચ એટલે કે જે વીચનો ઉપયોગ કરતા વિભક્તિ તરીકે જ આપણે કરીએ છીએ પણ નાન્યતર જાતિની વાત થતી હોય ત્યારે વેર ઇઝ ધ ચેક વીચ ઇઝ ગીવન યુ ચેક આપણને ખબર છે ને બેંકમાંથી આપણે નાણાંની લેવડ દેવડ કરવા માટે ચેકનો ઉપયોગ કરીએ છીએ તો એ ચેક છે એ પણ કેવી વસ્તુ છે તો નિર્જીવ વસ્તુ છે એટલે એમ કે છે કે ભાઈ વેર ઇઝ ધ ચેક કે ચેક છે એ ક્યાં છે કયા ચેકની વાત છે કે વિચ ઇઝ ગીવન યુ કે જે તમને આપવામાં આવ્યો હતો નેક્સ્ટ વન છે કે આઈ એ રિસેન્ટલી બોટ રિસ્ટ ટ વોચ રિસ્ટ વોચ એટલે કે હાથમાં પહેરવાની ઘડિયાળ રિસેન્ટલી એટલે કે હમણાં જ બોટ એટલે કે ખરીદી કરેલી છે કે ભાઈ મેં હમણાં જ આ હાથમાં પહેરવાની જે કાંડા ઘડિયાળ છે એની ખરીદી કરી હતી વીચ ઇઝ મેડ ઇન જાપાન જો એનું સ્પેસિફિકેશન થયેલું શું છે કે ભાઈ એ જાપાનમાં બનેલી છે કે જે વોચની મેં ખરીદી કરી છે નેક્સ્ટ છે કે વી વિઝિટેડ સ્વામિનારાયણ ટેમ્પલ વીચ ઇઝ ઇન રાજકોટ તો આ બધી નિર્જીવ વસ્તુ નાની જાતી જ આવે છે કે ભાઈ અમે કોની મુલાકાત લીધી હતી તો સ્વામિનારાયણ મંદિરની તો એ ક્યાં આવેલું છે તો વિચ ઇઝ તમને આપેલું છે કે ઇન રાજકોટ કે જે રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની મુલાકાત અમે લીધેલી હતી તો આપણું ચોથા નંબર ઉપર છે વિચ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે અને એનો ગુજરાતી થાય છે કે જે વુ છે એનું ગુજરાતી પણ થાય છે કે જે પણ યાદ રાખજો મિત્રો બંને કરતાં તરીકે જ વપરાય છે બંનેનું ગુજરાતી પણ કે જે જ થાય છે પણ બેમાં ફેર છે કે વુનો ઉપયોગ કરતાં તરીકે મનુષ્ય જાતિ માટે અને વીચનો ઉપયોગ કરતાં તરીકે નિર્જીવ અથવા તો નાન્યતર જાતિ માટે થાય છે અને એક વસ્તુ એ પણ યાદ રાખવાનું કે વીચ છે એ પસંદગીના અર્થમાં પણ આપણે વાપરીએ છીએ હવે નેક્સ્ટ નંબર ફાઇવ ઉપર તમને આપેલું છે ધેટ બરાબર ધેટનો ઉપયોગ તો બાળકો એટલી બધી રીતે આપણે કરીએ છીએ ઇંગ્લિશમાં સૌથી પહેલાં તો આપણે અત્યાર સુધી એક જ વસ્તુ શીખીએ છીએ કે ધેટ એટલે તે બરાબર ધેટ એટલે તે દૂરની વસ્તુ બતાવી છે તો દેટનો ઉપયોગ કરી છે નજીકની વસ્તુ બતાવી છે તો ધીઝનો ઉપયોગ કરી છે બરાબર કે ભાઈ ધેટ ઇઝ વિન્ડો ત્યાં પહેલી એક બારી છે પણ હવે આપણે ધેટનો ઉપયોગ ઘણી બધી રીતે કરીએ છીએ અને જુદી જુદી કેટલી રીતે કરીએ છીએ એ અહીંયા જોશું તમારી રેકનર બુકમાં આટલું જ સરસ મજાનું ડિસ્ક્રિપ્શન આપેલું છે જે અહીંયા ઉપર મેં આપેલું છે બરાબર એ જ ફોટો લીધેલો છે જેથી કરીને તમે ઇઝીલી કેચઅપ કરી શકો કે આ બુકનું જ છે અને બુક તમારી સામે ખુલ્લી પણ રાખજો આપણી રેકનર બુક કારણ કે તમે એક્સરસાઇઝ એમાંથી સોલ્વ કરશો તો જ હમણાં આ પેપર પછી જે નેક્સ્ટ પાછો એક્ઝામનો રાઉન્ડ ચાલુ થશે એમાં તમને થોડું ઇઝી લાગશે ગ્રામર અથવા તમે વધારેને વધારે જો પ્રેક્ટિસ કરવી હોય તો બીજું ઘણું પણ આમાં એક્ઝામ્પલ સાથે આપેલું છે તો મિત્રો મહેરબાની કરીને ગ્રામરમાં વધારેને વધારે પ્રેક્ટિસ કરજો યુનિટમાં પણ વચ્ચે એક્ઝામની વાત કરી દઉં કે ભાઈ યુનિટ પણ પહેલું અને બીજું એમાંથી બધું જ તમને પૂછાવાનું છે બધું જ એમાં ક્વેશ્ચન આન્સર બરાબર તમારે મેક સેન્ટેન્સ છે વુ સેટ ટુ વુમ છે યુનિટની બ્લેન્ક્સ છે અને શોર્ટ નોટ છે એક પણ વસ્તુ તમે સ્કીપ ન કરતા બરાબર કારણ કે તમારા માર્ક્સ છે એ કાઉન્ટ થવાના છે આગળ તો ચાલો મિત્રો જોઈએ આપણે દેટ બરાબર અને દેટના ઉપયોગો કેટલા કેટલા છે તો ધેટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો ધેટ છે એ સજીવ અને નિર્જીવ બંને જાતિ માટે આપણે કરીએ છીએ પણ અત્યારે ધેટ છે એ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાય છે અહીંયા દેટ એટલે આ નથી લેવાનું ધેટનું ગુજરાતી થાય છે કે અને એક માત્ર કે બરાબર ધેટ એટલે કે બે વાક્યને જોડવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ હવે જો લખ્યું છે કે ખાસ કરીને તમે જાણો છો કે ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સાદા વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ થાય છે હવે મિત્રો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આ વર્ષે જ શીખવાની છે ધોરણ નવમાં જેમ આપણે ધોરણ આઠમાં એક્ટિવસ શીખી લીધા એટલે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખીએ છીએ તો આ સ્પીચ માટે થઈને આપણે બે વાક્યને જોડવા માટે કોનો ઉપયોગ કરવાનો છે તો ધેટનો બરાબર તો પહેલી વાત એ કે ધેટનો ઉપયોગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને શીખવા માટે થાય છે આ ઉપરાંત નીચેના સંજોગોમાં પણ ધેટનો ઉપયોગ થાય છે હવે ધેટનો ઉપયોગ ક્યાં ક્યાં બતાવ્યો છે તો આપણે જોઈ લઈએ કે જો સૌથી પહેલાં તમને આપ્યું છે કે ઓલ પછી સેમ અહીંયા સ સેમ છે ને ત્યાં સમ આવશે ઓલ પછી સમ એની એની એટલે કંઈ પણ નહીં નન એટલે પણ કંઈ નહીં નથિંગ એટલે પણ કશું નહીં એવરીથીંગ એટલે બધું અને ધ ઓનલી વગેરે પછી કરતા તરીકે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે કોઈ પણ વાક્યમાં તમને આવા શબ્દો આપેલા હોય બરાબર તો આવા શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે આપણે કરતા તરીકે કોનો ઉપયોગ કરવાનો છે ધેટનો ક્યારે તો જ્યારે સેકન્ડ સેન્ટેન્સની આપણે શરૂઆત કરીએ ત્યારે તો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ સૌથી પહેલાં આપ્યું છે કે ધ થીફ સ્ટોલ એવરીથિંગ જો એમાં કાઉન્ટેબલ વસ્તુ નથી આપી અનકાઉન્ટેબલ છે ગ ગયણું નથી હજી એમ કહી દીધું કે ભાઈ ચોર આવ્યો હતો ને એ સ્ટોલ એવરીથિંગ એને બધું જ ચોરી લીધું કયું બધું ચોરી લીધું કે ધેટ હેડ ગોલ્ડન શાઇનિંગ હેડ ગોલ્ડન શાઇનિંગ એટલે કે પીળા કલરની ચમકતી બધી વસ્તુને આપણે કહેવત છે ને કે પીળું હોય એટલું બધું સોનું નથી હોતું પણ હવે ચોરની વાત છે અહીંયા એટલે એમ કે છે કે ભાઈ ચોરને જેટલું પીળા કલરનું દેખાડું ને એ બધું એને શું કરી લીધું છે તો ચોરી લીધું છે તો જો અહીંયા બે વાક્ય છે આ પહેલું સેન્ટેન્સ અને અહીંયા બીજું સેન્ટેન્સ આ બંનેને જોડવા માટે આપણે કેનો ઉપયોગ થયેલો છે તો ડેટનો ઉપયોગ થયેલો છે હવે આના ઉપરાંત ત્રીજી રીતે ધેટનો ઉપયોગ ક્યારે થાય છે સૌથી પહેલી રીતે એવી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતી વખતે ધેટ વપરાય છે તમારે અત્યારે આ વાક્ય મગજમાં રાખવાનું છે પણ વધારે ખબર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરશું ત્યારે તમને પડી જશે બરાબર પછી સેકન્ડ વસ્તુ એવી કે ભાઈ જે અનકાઉન્ટેબલ વસ્તુ છે બરાબર એના માટે આપણે જ્યારે કર્તા તરીકે મૂકીએ છીએ કે એવું ગુજરાતી કરીએ છીએ ત્યારે કેનો ઉપયોગ થાય છે તો ધેટનો ઉપયોગ થાય છે નેક્સ્ટ નંબર થ્રી ઉપર છે કે ભાઈ વુ અને વોટ વ વાપર્યા પછી ધેટનો ઉપયોગ સંબંધક સર્વનામ તરીકે કરવામાં આવે છે કે હવે જો વુ અને વોટ બેયનો ઉપયોગ જ્યારે વાક્યની શરૂઆતમાં થાય છે કે વુ વોઝ ધેટ મેન કે પેલો માણસ કોણ છે ધેટ કિલ્ડ મહાત્મા ગાંધી કે જેને મહાત્મા ગાંધીને મારી નાખ્યા બરાબર તો અહીંયા બે વાક્યને જોડવા માટે આપણને સંબંધક સર્વનામ તરીકે કોનો ઉપયોગ બતાવેલો છે તો ધેટનો ઉપયોગ બતાવેલો છે નેક્સ્ટ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે પદાર્થની સાથે એનો અર્થ સૂચવવાનો હોય ત્યારે પણ ધેટનો ઉપયોગ થાય છે યાદ રાખજો વ્યક્તિ પ્રાણી અથવા પદાર્થ એની સાથે સાથે જેનો અર્થ આપણે સૂચવવાનો છે જુઓ કે ધ ગોલ્ડ એન્ડ ધ ગોલ્ડ સ્મિથ તો વ્યક્તિ અને વસ્તુ બે આવી ગઈ ગોલ્ડ એટલે સોનું અને ગોલ્ડ સ્મિથ એટલે કે સોની બરાબર તો વ્યક્તિ અને વસ્તુ એની સાથે એનો અર્થ શું આવ્યો કે ધેટ વેર ફાઉન્ડ એટ ધ એરપોર્ટ કે એ બંને છે એ એરપોર્ટ ઉપર ઈ બેની શું થઈ રહી છે તપાસ જો વેર એક્ઝામિન બાય ધ કસ્ટમ ઓફિસર કે ખાલી સોનાની તપાસ નથી થતી એરપોર્ટ ઉપર અથવા તો ખાલી જે સોની લોકો છે એની તપાસ નથી થતી પણ કોની કોની થાય છે તો ધ ગોલ્ડ એન્ડ ધ ગોલ્ડ સ્મિથ બરાબર તો જ્યારે વસ્તુ અને વ્યક્તિ એ બંનેની સાથે વાત થતી હોય ત્યારે પણ આપણે વાક્યને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ તો દેટનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આ બધું જ ગ્રામર તમારે ફર્સ્ટ સેમમાં આવે છે અને સેકન્ડ સેમની એક્ઝામમાં પણ બધા જ ગ્રામરનો આપણે સમાવેશ કરીએ છીએ ગ્રામર તમારે ફર્સ્ટ સેમનું નથી કાઉન્ટ થતું એવું નથી એટલે ગ્રામર પ્લીઝ બી કેરફુલ અબાઉટ દેટ બરાબર ગ્રામર વિશે થોડા કેરફુલ રહેજો કારણ કે આજ ગ્રામર પાછું ટેન્થમાં પણ રિપીટ થવાનું છે એટલે ધ્યાનથી વિડીયોઝ જોજો એકવાર નહીં બે વાર કે જેથી કરીને આપણને બધું મગજમાં ઉતરી જાય બરાબર કારણ કે આપણા ઓનલાઈન ક્લાસીસ છે આપણે ફેસ ટુ ફેસ સામે હોય તો તમે ઇઝીલી ક્વેશ્ચન પૂછીને હું તમને ઇઝીલી થોડું સમજાવી શકું છું પણ અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણે થોડું કેરફુલ રહેવાનું છે કે જેથી કરીને આપણને ક્યાંક માર્કિંગનો ને બધો લોસ ન થાય વર્ષના અંતે બરાબર તો જો યાદ રાખજો કે ભાઈ અને છેલ્લે છે કે ભાઈ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ પછી ધેટ વપરાય છે હવે સુપરલેટિવ ડિગ્રી વિશે પણ તમને અત્યારે નથી ખબર તમારે ધોરણ દસમાં ભણવામાં આવશે બધું ડિગ્રી વિશે તો ત્યારે તમને વધારે ખ્યાલ પડશે જેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે નવમાં સેકન્ડ સેમમાં કરશું એવી રીતે તમારે ડિગ્રી છે એ ધોરણ દસમાં કરવાની આવશે તો અત્યારથી તમારે નાની નાની વાતો યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે ડિગ્રીમાં વિશેષણ વપરાય છે એના પછી આપણે દેટનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ હી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ધેટ આઈ એવર શો કે ક્લેવરેસ્ટ બોય એટલે આપણને ખબર છે ઇએસટી પ્રત્યે આપણે આર્ટિકલ ધ વિશે જ્યારે ભણ્યા ત્યારે શીખી ગયા કે ભાઈ સૌથી શ્રેષ્ઠ જે હોય એના માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ જો યાદ ન આવતું હોય તો આર્ટિકલ્સનો વિડીયો ફરીથી તમારે જોઈ લેવાનો રહેશે એટલે જ્યારે સુપરની વાત થાય છે બરાબર ને તો કીધું છે કે ક્લેવરેસ્ટ બોય કેટલો બધો હોશિયાર છોકરો છે કે ધેટ આઈ એવર સો કે અત્યાર સુધીમાં તો મને આટલો બધો હોશિયાર છોકરો જોવા મળ્યો જ નથી બરાબર તો આ તો થઈ છે બધી વાત કોની તો ધેટની કે ધેટ છે એ આપણે ઉપરના આ બધી જ રીતે વાપરી શકીએ સૌથી પહેલાં તો આપણે જોઈ લીધું કે ભાઈ ડાયરેક્ટ ઇન વાક્યમાં બે વાક્ય હશે તમને એને જોડવા માટે ત્યાર પછી જે અનકાઉન્ટેબલ બધી વસ્તુ છે એમાં સબ્જેક્ટ એટલે કે કરતા તરીકે વપરાય છે ત્યાર પછી વુ અને વોટ વાપરી લઈએ આપણે એની સાથે આપણે સંબંધ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તમારે બ્લેન્ક્સ પૂછાય છે રિલેટિવ પ્રોનાઉન્સની યાદ રાખજો એક્ઝામમાં ત્યાર પછી વ્યક્તિ પ્રાણી બંનેનો જ્યારે એકસાથે અર્થ સૂચવવાનો હોય ત્યારે પણ આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લું છે લાસ્ટ વન કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પણ ધેટ વપરાય છે નેક્સ્ટ છે નંબર સિક્સ ઉપર વોટ વોટ એટલે કે જે હવે વોટ છે એનો ઉપયોગ પણ આપણે જેમ આપણે વુ અને વીચ બંને કરતા વિભક્તિ તરીકે જ વપરાય છે પણ વૂનો ઉપયોગ કરતા વિભક્તિ ક્યારે તો મનુષ્યની વાત થતી હોય ત્યારે એ જ રીતે વીચનો ઉપયોગ ક્યારે તો જ્યારે નાન્યતર જાતિ અથવા તો નિર્જીવ વસ્તુની વાત થતી હોય તો કરતાં તરીકે વીચ વપરાય છે તો એ જ રીતે નો ઉપયોગ આપણે કર્મ વિભક્તિ તરીકે કરીએ છીએ પણ ક્યારે તો મનુષ્યની વાત થતી હોય ત્યારે અને સેકન્ડ આપણું બીજું આપ્યું છે અહીંયા તમને વોટ વોટ એટલે કે જે બરાબર ગુજરાતી થાય છે વોટ એટલે શું એ કેમાં થાય ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સમાં રિલેટિવ પ્રોનાઉન્સમાં થશે વોટ એટલે કે જે હવે યાદ રાખવાનું છે મિત્રો કે વોટ છે એનો ઉપયોગ આપણે સંબંધક સર્વનામ તરીકે કરીએ છીએ ત્યારે તેના પછી આપણને વિભક્તિનું નામ અથવા તો સર્વનામ આપેલું હોય છે અને વોટનો ઉપયોગ આપણે નિર્જીવ અથવા તો નાન્યતર જાતિનો સંબંધ દર્શાવવા માટે જનરલી કરતા હોય છે બરાબર એક તો કર્મ વિભક્તિની આમાં વાત થયેલી હશે આપણે આની પહેલાં જોઈ લીધું વૂમ વૂમનો ઉપયોગ પણ આપણે જ્યારે કર્મ વિભક્તિ દર્શાવી છીએ બરાબર કોઈ પણ વિભક્તિના રિલેશનની વાત થાય છે તો રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વૂમ વપરાય છે પણ ક્યારે તો મનુષ્ય જાતિ માટે અહીંયા તમને સ્પેસિફાઈ કરેલું જ છે કે કોની વાત થાય છે તો નિર્જીવ અથવા તો નાનીતર જાતિના સંબંધ દર્શાવવા માટે કર્મવિભક્તિ પછી કંઈ તમને નામ કે સર્વનામ આપવું હોય એના માટે આનો ઉપયોગ થાય છે આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ હી લેક્ચર્ડ આઈ કુડ નોટ અંડરસ્ટેન્ડ હું કંઈ સમજી શકતો નથી કે જે હી લેક્ચર્ડ કે એ જે કંઈ લેક્ચર આપી રહ્યા છે તે તો આ લેક્ચર છે એ શું છે નિર્જીવ છે ને બરાબર એને કે આપણે સજીવમાં કાઉન્ટ કરી શકીએ નહીં અહીંયા સબ્જેક્ટ તરીકે તો તમને આ એ આપેલું જ છે કે હું એ વાત નથી સમજી શકતો પણ કઈ વાત નથી સમજી શકવાની કે જે એ લેક્ચર આપી રહ્યા છે એ વાત મને ખબર પડતી નથી તો જ્યારે કર્મ વિભક્તિ ક્યારે આવે છે કે ભાઈ સંબંધક સર્વનામ તરીકે જ કર્મ વિભક્તિનો ઉપયોગ થઈ જાય છે બરાબર અહીંયા આપણને વોટ આપેલું છે બે વાક્યને જોડવા માટે જનરલી વોટનો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે બહુ ઓછો થાય છે પણ છતાંય આપણે એને યાદ રાખવું અને જાણવું જરૂરી છે તો ચલો મિત્રો આ તો થઈ છે આપણી રિલેટિવ પ્રોનાઉન્સની વાત બરાબર હવે થોડાક આપણે ધેટ વિશે એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ આપણે ધેટ વિશે સમજી લીધું વોટ વિશે પણ સાથે સમજી લીધું બરાબર તો એક્ઝામ્પલ નંબર વન ધેટની વાત થઈ ગઈ છે આપણે ધેટનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે જ્યારે કરીએ છીએ ત્યારે એનું ગુજરાતી થાય છે કે કે ઓલ ધ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ ઓલ ધેટ ગ્લિટર્સ ઓલ એટલે બધા ગ્લિટર્સ એટલે કે ચમકતી બધી વસ્તુઓ ઇઝ નોટ ગોલ્ડ એટલે કે ચમકતું હોય એ બધું સોનું નથી હોતું બરાબર એટલે અહીંયા જ્યારે બધાની વાત થઈ છે સ્પેશિયલી નથી કે આ પાંચ વસ્તુની જ વાત થઈ છે બરાબર તો આપણે પહેલો પોઈન્ટ એ શીખી જ ગયા છીએ નેક્સ્ટ નંબર બીજું એક્ઝામ્પલ છે કે આઈ મસ્ટ કેચ ધ બસ ધેટ લીવ્સ એટ સિક્સ થર્ટી એ એમ કે આઈ મસ્ટ કેચ ધ બસ બરાબર કે ભાઈ મારે એ બસને તો કેચ એટલે કે પકડી જ લેવી પડશે મતલબ કે એ બસમાં મારે ચડી જ જવું પડશે શું કામ કારણ કે ધેટ લિવ્સ એટ સિક્સ થર્ટી એ એમ કારણ કે એ બસની વાત છે નિર્જીવ વસ્તુની વાત છે કે એ બસ છે એ શું કરી નાખે છે નહીતર તો સાડા છ વાગે તો એ ઉપડી જ જશે તો એ ઉપડી જાય એ પહેલાં મારે મસ્ટ કેચ મારે એ બસને પકડી લેવી પડશે નંબર થ્રી કે વાય ડીડ યુ ઓપન ધીઝ લેટર કે તમે આ પત્ર શું કામ ખોલી રહ્યા છો ધેટ વોઝ એડ્રેસ ટુ મી કે આ પત્ર છે એડ્રેસ ટુ મી એટલે કે કોના નામે લખાયેલો છે તો મારા પોતાના નામે લખાયેલો છે તો મારા નામે લખાયેલો પત્ર છે એ તમે ખોલી શકો નહીં બરાબર ને તો આમાં અર્થ સૂઈ ને ત્રીજા વાક્યમાં તેનો અર્થ સૂઈ પત્રને ખોલવાનો કે જે મારા એડ્રેસ ઉપર છે એ પત્ર તમે ખોલી શકો નહીં બરાબર મિત્રો તો ચાલો દેટ વિશે આપણે સમજી લીધું એના એક્ઝામ્પલ્સ પણ જોઈ લીધા છે અને યાદ રાખજો મિત્રો રિલેટિવ પ્રોનાઉન્સ આપણું ફંક્શનલ વર્ડ છે એના તમે ઇન્ડેક્સમાં જોઈ શકો છો એમાં ટીક માર્ક પણ કરતા જાજો ટોટલ આઠ પ્રકારના ફંક્શનલ વર્ડ્સ આપણે શીખવાના છે એમાં ત્રીજો પ્રકાર આજે આપણે કમ્પ્લીટ કર્યો છે તમને કોઈપણ પ્રકારની ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો મિત્રો બરાબર છે તમે મેં તમને વાત કરી દીધી છે કોમેન્ટમાં પણ હું એજ્યુકેશનને રિલેટેડ પ્રશ્નનો ચોક્કસ તમને જવાબ મળશે અને આપણી સ્કૂલની એપ્લિકેશન તો છે જ આપણા બધા માટે બરાબર છે એટલે એક્ઝામની સરસ મજાની તૈયારી કરતા રહેજો બાળકો અને પૂરેપૂરા ઉત્સાહ જેવો પહેલાં ઓનલાઈન એજ્યુકેશનનો હતો હજી આપણે આ થોડોક ટાઈમ જાળવી જ રાખવાનો છે બરાબર કે જેથી કરીને આપણું એજ્યુકેશન છે એ કંઈ મિસ ન થાય તો ચલો મિત્રો પ્રશ્ન એની ટાઈમ પૂછી શકો છો એક્ઝામનો કોર્સ તમને મળી ગયો છે તો ટેક કેર એન્ડ બાય બાય